समाचार सामे आवी रह्या छे कि ज्यां वडोदराना करजण टोल प्लाजा पर भयंकर अकस्मात थयो छे। पेट्रोल भरेलो ट्रक टोल प्लाजानी ऑफिस में घुसी गयो छे अने भयंकर अकस्मात थयो छे। अकस्मात में सदनसीबे कोई जानहानिना समाचार हाल तो नथी मळी रह्या। अकस्मात में ट्रक ड्राइवर सामान्य रीते इजाग्रस्त थया छे अने अन्य कोई जानहानिना समाचार हाल तो नथी मळी रह्या। टोल प्लाजा पर अकस्मातना सीसीटीवी पण सामे आव्या छे। टीवी 9 नी स्क्रीन पर तमे आ ए दृश्यो जोई रह्या छो। अकस्मातना आ सीसीटीवी के जे अकस्मातना छे के ज्यां टोल प्लाजा पर पेट्रोल भरेलो ट्रक छे ते घुसी गयो हतो। करजण टोल प्लाजा पर नी आ घटना छे के ज्यां अकस्मात सर्जायो छे अने अकस्मातना दृश्यो तमे टीवी 9 नी स्क्रीन पर जोई रह्या छो। ट्रक टोल प्लाजा नी उपर चढ़ी गयो छे अने ત્યાં બેસેલા વ્યક્તિ છે તેમને સામાન્ય ઈજા થઈ હોવાનું પણ સમાચાર મળી રહ્યા છે। ટ્રક ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ છે। આ અકસ્માતમાં મોટી કોઈ જાનહાનિ નથી થઈ। તો કરજણ ટોલ પ્લાઝા પર અકસ્માતની આ ઘટના કે જ્યાં ટ્રક ટોલ પ્લાઝાની ઓફિસ પર ધડામભેર ઘૂસી જાય છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ટોલ પ્લાઝામાં બેઠેલો જે વ્યક્તિ છે તે ટ્રક આવતા જ બહાર નીકળી જાય છે। બ્રેક ફેલ, ટેન્કર અંદર આવ્યું અને આઈને બધું તોડીને અંદર બેસી ગયું। અમે અમારો જીવ બચાવવા દિવાલ પાસે અડી ગયા। અમને કઈ નુકસાન થયું નહીં, પણ કાચ બાચ બધું ઉપર પડેલું, જેવે જીવ હાનિ કશી થઈ બચી ગયેલા। તો કરજણ ટોલ પ્લાઝા પરનો અકસ્માતનો આ વિડિયો કે જે ટીવી 9 ની સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે। વધુ વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા બલદેવ સુથાર જી। બલદેવ, સીસીટીવી સામે આવ્યા છે ભયંકર અકસ્માત થયો છે, વધુ કોઈ જાનહાનિ ખરી? જે રીતે સુરતના કરજણ ટોલ નાકા પર જે અકસ્માત જે સર્જાયો છે તે જે મોટી જે દુર્ઘટના થતા બચી છે। કારણ કે વડોદરાથી જે સુરત તરફ જે એક જે પેટ્રોલ ભરેલો જે ટ્રક હતો જે જઈ રહ્યો હતો ને તે દરમિયાન અચાનક જ સ્ટેરિંગ ઉપર કોઈ કારણસર જે ડ્રાઈવરે જે કાબુ ગુમાવતાની સાથે જ જે ટોલ નાકાની જે ઓફિસ હતી તેની અંદર અકસ્માત જે ટ્રક હતો તે ઘૂસી ગયો હતો અને 3 લોકોના જે જીવ છે તે જે બચાવ થયો છે। કારણ કે આખો જે ટ્રક હતો તે ઓફિસ ની અંદર ઘૂસ્યો હતો અને તેના આખા જે સીસીટીવી છે જે આપણે ટીવી 9 પર જોઈ શકીએ છીએ તે પ્રમાણે સુરતની જે કરજણની જે ઘટના છે તે મોટી દુર્ઘટના થતા જે છે તે બચી છે। હાલમાં તો જે ફાયર વિભાગની જે ટીમ છે જે પોલીસ જે ઘટના સ્થળે પહોંચી છે અને એક વ્યક્તિને જે પગના ભાગે જે ઈજા થઈ છે તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવે છે અને લોક ટોળું જે ઉમટ્યું હતું અને હાલમાં જે ફાયર વિભાગ દ્વારા આ બાબતે કામગીરી જે કરવામાં આવી રહી છે। જે પેટ્રોલ ભરેલો જે ટ્રક છે તેને બહાર સહી સલામત કઈ રીતે કાઢી શકાય તે માટે જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે જી। આભાર સમગ્ર માહિતી બદલ। તો